નમસ્કાર પશુપાલક અને ખેડૂત મિત્રો, ફરીવાર સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ભવ્ય એગ્રી માર્કેટિંગ ની અંદર। તો આપણે અવનવા વિડિયો ની સાથે અવારનવાર મળતા હોઈએ છીએ અને અનેક વાતો પશુપાલન ને લઈને કરતા હોઈએ છીએ। તો ખાસ કરીને આજે એક એવા વિડિયો ની વાત કરીશ જેની અંદર ગુંદાળા થી અમારા પરમ મિત્ર છે। તમારું નામ આખું આપજો ને। મારું નામ છે કલ્પેશભાઈ દામજીભાઈ ગોયાણ, ગામ ગુંદાળા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ। તો કલ્પેશભાઈ, એમનું તમને સરનામું આપી દઉં, ગુંદાળા ગામ થી છે। અને કલ્પેશભાઈ ને આજે આપણે મુલાકાત લીધી છે, આપણે એમને ત્યાં 3-4 બીજદાન કરેલા છે અને એનાથી એક જ ગાય માંથી ઘણી બધી 3-4 વાછડીઓ એમને જન્મેલી છે। તો તમે જોઈ શકો છો આ મોટી ગાય છે, ત્યાર પછી એનું નામ મીરા છે। કલ્પેશભાઈ ગાયના નામ પણ પાડેલા છે ખાસ। તો મિત્રો, કારણ કે ગાયનું નામ, દેશી ગાયનો જ્યારે પણ આપણે ગીર ગાયનો શોખ હોય ત્યારે દરેક પશુપાલક મિત્રો આપણે કહી શકાય કે પશુપાલનને કહી શકાય કે સારામાં સારી ગીર જેમના ઘરે ગાય હોય તો એમને એક એમની જે એમ કહી શકાય કે આ જે છે ને ગાય એ માયાળું ગાય હોય છે। એટલે તમે એને નામ પાડો ને તો તમને નામથી પણ એ તમારી સામે જોતી હોય છે। તો આ મીરા છે। તો એની પછીની નેક્સ્ટ પેઢીની વાત કરું મિત્રો, તો આજે એસએજે સાબરમતી આશ્રમ ગૌશાળા દ્વારા જ્યારે પહેલી વખત જ્યારે બીજદાન કરવામાં આવ્યું તો આ જે વાછરડી છે એ 100047 નંબરની છે। હાલ અત્યારે એસએજે સાબરમતી આશ્રમ ગૌશાળા 57 નંબરથી પ્રેગ્નન્ટ છે એ ગાય। ત્યાર પછી નેક્સ્ટ પેઢીની વાત કરું મિત્રો, તો આ પહેલા વેતરની છે આ વાછરડી, 100047 એસએજી દ્વારા મૂકવામાં આવી। ત્યાર પછી આ જે બીજી વાછરડી છે એ છે 100040 નંબરની વાછડી છે, એ પણ સાબરમતી આશ્રમ ગૌશાળા દ્વારા બીજદાન કરવામાં આવેલું। ત્યાર પછી આ નવી વાછડી જન્મી છે હમણાં, તે એનું નામ શું રાખેલું છે કલ્પેશભાઈ? તમે જોઈ શકો છો કે સાબરમતી આશ્રમ ગૌશાળા દ્વારા એસએજી સાબરમતી આશ્રમ દ્વારા 100063 નંબરનો ભૂલ છે એ ઇન્જેક્શન આ વાછડી આજે આ ગામમાં આપવામાં આવ્યું, તો એનાથી આ સરસ મજાની ગીર વાછરડી જન્મી છે। તો આપણે કલ્પેશભાઈને કહીશું કે તમને ખરેખર આ જે બીજદાન કરવામાં આવે છે એનાથી તમને શું ફાયદો થયો છે અને તમે પશુપાલક મિત્રોને શું સજેસ્ટ કરશો? આ 3 વાછડી અમારા ઘરે જન્મી છે, મીરા ગાની। આ મીરા ગાની વાછડી 3 છે, પહેલા ની મોટી વાછડી છે 47 નંબર ની છે, બીજી વાસડી છે 40 નંબર ની છે, અને આ ત્રીજી વાસડી ભક્તિ છે એ 63 નંબર ની છે। બહુ સરસ વાસડીઓ આવી છે અને મહેશભાઈ બહુ સારા ઇન્જેક્શન સારા દૂધ લાવ્યા છે, તે માટે અમે બોલાવ્યા છે, બતાવવા જોવા જાણવા માટે બહુ આનંદ થયો છે, આ વાસડીથી બહુ આનંદ થયો છે અને સારી એવી વાસડીઓ આવી છે 3-3 અને બહુ આમાં આનંદ છે। ઓકે, સરસ। તો કલ્પેશભાઈને ખરેખર આનંદ થાય છે કે સાબરમતી આશ્રમ ગૌશાળા દ્વારા જે કાંઈ બીજદાન કરવામાં આવે છે એ એમના ઘરે એમને સંતોષકારક છે કે એમને ત્યાં આવનારી જે પેઢી છે એમાં સુધારો થઈ રહ્યો છે। તો તમે પણ મિત્રો જોઈ શકો છો સાબરમતી આશ્રમ ગૌશાળા દ્વારા જે કાંઈ બીજદાન કરવામાં આવે છે ખૂબ સારા બીજદાન કરવામાં આવે છે અને આવનારી પેઢીમાં વધારેમાં વધારે દૂધ ઉત્પાદન કઈ રીતના લઈ શકાય એવા અમારા પ્રયત્નો હશે। આઈ હોપ તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે। જો આ વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂર કરજો અને હા, અત્યાર સુધી જો તમે આ વિડીયોની અંદર પહેલી વાર છો મિત્રો તો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા જેથી કરીને આવનારી દરેક વિડીયો જ તમને મળતી રહે। થેન્ક યુ સો મચ, ધન્યવાદ।